રાજકોટથી સમાચાર. ઇલેક્ટ્રિક સિટી બસના પૈડા થંભી ગયા. પગાર ન થયો હોવાના આરોપ સાથે બસના ડ્રાઈવર્સ હડતાળ પર ઉતર્યા અને રાજકોટના 80 ફૂટ રિંગ રોડ પર બસ ડેપોની અંદર બસ રાખવામાં આવી. અનેક વખત પગારની રજૂઆત કરવા છતાં ડ્રાઈવરને નિયમિત પગાર ન થવાના કારણે કરવામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાહેબ, ફરજમાં એવું છે કે અમારે સેલેરી લેટ થવાના કારણથી આ પગલું અત્યારે લાસ્ટ અમારે ભરવું પડ્યું. જી સાહેબ, અમે દિલગીરીથી એ લોકોની, રાજકોટની સર્વધર્મપ્રેમી જનતા પાસે અત્યારે તમામ ડ્રાઈવર તરફથી હું બે હાથ જોડીને માફી માંગવા માંગુ છું કે આજની તારીખ દરમિયાન આ જે તકલીફ ભોગવી પડી, વેઠવી પડી એ લોકોને, એ બદલ દિલગીરીથી એમની માફી માંગવા માંગુ છું. મૌખિકમાં જે કહેવા બેસો તો સાહેબ, 2-3 વખત 4 વખત આ લોકોને આર્ગ્યુમેન્ટ કરવામાં આવી હતી અમારા તરફથી. છેલ્લે લાસ્ટ ટાઈમ અમારે લેખિતમાં પણ છેલ્લે એ લોકોને આપવું પડ્યું હતું, જેનું હજી નિરાકરણ અમને સંતોષપૂર્વક જવાબ મળ્યો નથી. ઘણું મુશ્કેલ થઈ પડે છે સાહેબ. આની અંદર નિયમ એવો છે કે એક શિફ્ટનું 12,000 રૂપિયા અમને સેલેરી પ્રોવાઈડ કરવામાં આવે છે, જે તમામ ડ્રાઈવરો પોતપોતાની મજબૂરીના હિસાબે 16 કલાક ડ્યુટી કરી અને ડબલ પગાર 22,000ની આસપાસ અમારા હાથમાં આવે છે. 4-6 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે, વચ્ચે ફરી ક્યારેક રાઈટ ટાઈમ થઈ જાય છે. પણ અમારી હવે માગણી એક જ છે કે 7 તારીખથી 10 તારીખ સુધીમાં અમને આ સેલેરી પ્રોવાઈડ થઈ જાય, જેની અંદર અમારે આજીવિકાસની અંદર અમને અમારું ઘર ચલાવવામાં પ્રોબ્લેમ ન પડે. સાહેબ, પગલું ભરવામાં તો સાહેબ વિચાર એવો રાખ્યો છે કે જ્યાં સુધી અમારા અધિકારીને આનો સંતોષપૂર્વક જવાબ નહીં મળે, અમને જવાબ નહીં મળે, ત્યાં સુધી યથાવત રાખવાની ગણતરીમાં છીએ.